નમસ્કાર મિત્રો. મિત્રો, એક સામાન્ય પરિવારને શું જોઈએ? એક વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધીમાં શું અપેક્ષા રાખતો હોય છે? સામાન્ય રીતે પોતાનું ઘર હોય, એક ગાડી હોય, બાળકોને સારું શિક્ષણ આપી શકે અને પરિવાર સુખથી રહે તેટલો પૈસો હોય, થોડી ઘણી બચત થાય, આ વાત હોય છે. તો પછી આ રાજકારણીઓ આટલા પૈસા બનાવી ક્યાંથી લે છે? આટલા આટલા મોટા કૌભાંડ કઈ રીતે કરી દે છે? ટૂંક સમયમાં આટલી મોટી વૈભવશાળી લાઈફ કઈ રીતે જીવવા લાગે છે? તમે જુઓ છો તો થોડા સમય પહેલાં તો રખડતા હોય છે, ભટકતા હોય છે, એવી સ્થિતિ પણ નથી હોતી. પરંતુ 5-10 વર્ષ બાદ મળો તો મર્સિડીઝ 5-7 પડી હોય છે, બંગલા પડ્યા હોય છે, કેટલી તો જમીનો લીધેલી હોય છે. પરંતુ ત્યારે લોકોને સવાલ થાય છે કે આવું તો શું કરતા હશે? ભૂપેન્દ્રસિંહ ઝાલા, CEO BZ કંપની, તેના ચર્ચામાં છે. ઉત્તર ગુજરાતમાં મસ્ત મોટું ફુલેકું ફેરવ્યું છે અને તેનું જીવન પણ કંઈક આવું જ છે. કરોડોપતિ અને કેટલી તો મોંઘી દાટ કાર તેણે ખરીદી છે હમણાં ને હમણાં. સોનાની જેને પાઘડી પહેરાવવામાં આવે, આપણે ત્યાં સોનાની વીંટી લેવી હોય તો પણ વિચારવું પડે સામાન્ય ઘરમાંથી આવતા લોકોને, આ તો સોનાની પાઘડી પહેરાવવામાં આવે. આ પૈસા ક્યાંથી આવે છે? આ પૈસા સામાન્ય લોકોના છે. આ પૈસા એ લોકોના છે કે જેઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે, ભવિષ્યમાં 2 પાંદડે થવા માટે થોડા પૈસા ભેગા કરવા છે, ને આવા વ્યક્તિઓને કંપનીમાં તે પૈસા ઇન્વેસ્ટ કરે છે. વધુ વ્યાજ મળશે તે એક આશા સાથે તેમાં પૈસા મૂકે છે. પણ આ લોકો શું કરે છે? રફુચક્કર થઈ જાય છે. કંપની પણ ક્યાંય પડી જાય છે, એ વ્યક્તિ પણ બતાતો નથી. આ BZ કંપનીના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ તે જ છે. પણ વાત એ છે કે આ BZ કંપનીના ભૂપેન્દ્રસિંહ ઝાલા પર 4 હાથ કોના હતા? ભારતીય જનતા પાર્ટીમાં CR પાટિલ પણ તેના વિશે બોલી ચૂક્યા છે. મુખ્યમંત્રી એન્ટ્રી કરે અને પડખે ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય તેવા પણ દ્રશ્યો આવી ચૂક્યા છે. સામાન્ય રીતે આ પ્રકારના કેસમાં મોટા મોટા રાજકારણીઓના ફોટા વાયરલ થતા હોય છે ત્યારે તેમના તરફથી જવાબ આપવામાં આવતો હોય છે કે તેમને થોડી ખબર હોય છે કે આ વ્યક્તિ આટલું ખોટું કરે છે. તેમની પાસે આવે અને ફોટો પડાવવા માટે કહે તો કોઈ પણ જાતનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર નેતાઓ ફોટો પડાવી લેતા હોય છે, કારણ કે તેમાં તેનું પણ નામ બને અને એક તેનું પણ વર્ચસ્વ આ રીતે વધે, તે ફોટો મૂકે, પોસ્ટ કરે જેનાથી, તેવી એક જવાબ આપવામાં આવતો હોય છે. પણ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. આટલો કરોડપતિ વ્યક્તિ ક્યાંથી પૈસા લાવે છે, શું કામ કરે છે, એ શું તમને લાગે છે કે તેની નજીકના રાજકારણીઓને ખબર નહીં હોય? મોટા મોટા રાજકારણીઓ, મંત્રીઓ તેની સાથે ખરોબો ધરાવે છે તેવા સમાચાર વહેતા થયા છે. અને આજ જોતા તેના પર સવાલ પણ થઈ રહ્યા છે. મૂળ વાત તો એ છે કે નેતાઓ સાથેની તસવીરો, આવી વૈભવશાળી જીવન અને તેના વિશે નેતાઓ બોલતા હોય તેવા નિવેદનો વાયરલ થયા બાદ શું તપાસ થશે? લોકોએ તો પોતે પૈસા આપી દીધા, ઇન્વેસ્ટ કરી દીધા કે ભાઈ થોડા પૈસા મળશે, પોતાનું જીવન સારી રીતે જીવી શકશું, કારણ કે તે લોકોને કૌભાંડ નથી કરવા, તે લોકોને આ પ્રકારે પૈસા નથી કમાવા. પૈસા તેમને કમાવા છે, પરંતુ જો કોઈ વધુ વ્યાજ આપે પોતાની મહેનતથી કમાવા છે. ને બીજી તરફ એક વર્ગ તેવો છે કે શોર્ટકટ પકડવો છે, હજારો કરોડોની સંપત્તિ બનાવી લે છે. કેટલાય લોકો તો તેવા છે કે 2-3 ટર્મ ધારાસભ્ય રહે અને તમે ખરા અર્થમાં તેની મિલકતનું ગણિત લગાવો, સરવાળો કરો, 5-5, 7-7 પેઢી તરી જાય એટલો પૈસો ભેગો કરીને જતા રહે છે. આ શું છે? આ દર્શાવે છે કે મોટા માણસોના સંપર્કમાં રહેવાથી મોટા વહીવટ થાય છે અને મોટા વહીવટમાં ખૂબ જ મોટો ફાયદો થાય છે. CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા આ મોટા વહીવટ, આ મોટા સ્કેમ કોના આશીર્વાદથી કરતા હતા, એ સવાલ અત્યારના થઈ રહ્યો છે. અને જો ખરા અર્થમાં એ સાબિત થશે તો શું તેની પર કાર્યવાહી કરવામાં આવશે? એ મંત્રી હોય કે તંત્રી હોય કે પછી કોઈ જગ્યાએ બેઠો સંત્રી હોય, તમામ બાબત, કારણ કે મૂળ વાત તો એ છે કે આમાં લોકોના પૈસા લાગેલા છે અને આ પ્રકારના સ્કેમ તો હજુ ઘણી જગ્યાએ થતા હશે. પણ જો સામે આવ્યું જ છે નામ અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો ચહેરો છે તો તપાસ થવી જોઈએ અને તટસ્થ તપાસ થવી જોઈએ. જો આની પાછળ કોઈ જવાબદાર છે તો તેને બહાર લાવવા પડે અને લોકો વચ્ચે મૂકવા પડે. પછી તેની ખુરશી જાય તો જાય, પરંતુ લોકો આ પ્રકારે બીજી વખત પૈસા મૂકે
તો તેને જે પ્રકારે વચન આપવામાં આવ્યું હોય તે પ્રકારે વ્યાજના પૈસા તો મળે. રૂપિયા 6,000 કરોડનું ફૂલેકું તમે ગણી શકો. એક સામાન્ય વ્યક્તિને 1 કરોડ, ખાલી 1 કરોડ જીવનમાં એના વૃદ્ધ એ વૃદ્ધ બને ત્યાં સુધીમાં મળી જાય ને તો પણ મોટી વાત કહી શકાય. અને આશા અપેક્ષા પણ એટલી જ હોય છે, પરંતુ આ ભેજા બાજુની આશા અપેક્ષા વધુ હોય છે. 5-10 ચોપડી પાસ હોય છે, પરંતુ આટલો પૈસો ભેગો કરી લે છે, એની બુદ્ધિ આવડત કહી શકાય, પણ ગેરમાર્ગે 2 નંબરના પૈસા એ 100% કહી શકાય. જોઈએ હવે લોકોને ન્યાય મળે છે કે નહીં. આ પ્રકારની સ્કીમ બીજે ક્યાં ક્યાં ચાલે છે, તેની સાથે જોડાયેલા મંત્રી તંત્રી સંત્રી જે કોઈ પણ હોય તેના પર કાર્યવાહી થાય છે કે નહીં, અને ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાનો આમાં હાથ છે કે નહીં એ પણ તપાસ થવી જોઈએ. અમે કોઈના પર પણ આરોપ નથી લગાવતા, પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ સવાલ તો કરશે, અને સવાલ થશે તો જવાબ પણ આપે આપવો પડશે. આ વિડીયોને લઈ આપ શું કહો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયો શેર કરજો. જે આ પ્રકારની સ્કીમોમાં પૈસા મૂકે છે અને જે આ પ્રકારે ફ્રોડ કરે છે, બંને લોકોને મોકલજો જેથી ખબર પડે કે શું થઈ શકે. મને આપશો રજા. નમસ્કાર.